હેલો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ ફ્રેન્ડ્સ. કેમ છો ભાઈ? જય માતાજી. બધા મજામાં ને? એકદમ ફર્સ્ટ ક્લાસ, એકદમ રાઈટ, ટીપ ટોપ બધા. ચલો ભાઈ, તો દિવાળીની રજાઓ ચાલી રહી છે, પણ એક્ઝામ સામે છે, રાઈટ? એક્ઝામ ડિક્લેર થઈ ગઈ છે અને હવે ફૂલ જોશમાં તૈયારી કરવાની છે. એટલા માટે રજા પણ મનાવવાની છે, સાથે સાથે ભણવાનું બી છે, રાઈટ? એટલા માટે જ આ ચાર દિવસમાં આપણે રેકોર્ડિંગ લેક્ચર્સ મૂકશું ભાઈ, કે જેથી તમારી લિંક બની રહે, હને? કેમ કે ભણવાનું તો નથી જ મૂકી દેવાનું, રાઈટ ને ભાઈ? તો જય માતાજી, હર હર મહાદેવ, ઓલ ઓફ યુ. એની સાથે જ આજે એક સ્પેશિયલ લેક્ચર લઈને આવી છું ભાઈ. સ્પેશિયલ લેક્ચર, આધુનિક ભારતનું સાલ વાઇઝ રિવિઝન, બરાબર? કઈ સાલમાં કઈ ઘટના બની હતી ત્યારથી લઈને આખી આખું રિવિઝન. મજા પડી જશે તમને બધાને, ખૂબ સરસ ઇન્ફોર્મેશન સાથે, રાઈટ? ચલો ભાઈ, તો સૌથી પહેલાં મહત્ત્વની ઘટનાઓથી સ્ટાર્ટ કરી રહ્યા છીએ આપણે, જેમાં સૌથી પહેલાં ઘટના મેં લીધી છે. હવે સૌથી પહેલાં આપણે 1885ની સાલની વાત કરીએ, બરાબર? 1885ની સાલ ભાઈ શું થયું હતું? યાદ છે ને બધાને? કોંગ્રેસની સ્થાપના, બરાબર? 28 ડિસેમ્બર 1885. તમે તમારામાંથી ઘણા બધા કહે છે ને ભાઈ કે મેમ સાલ યાદ નથી રહેતી, ડેટ યાદ નથી રહેતી, તો બધી ડેટ ક્યાં કરવાની જ છે? જેટલી મહત્ત્વની છે એટલી જ ડેટ કરવાની છે, રાઈટ? બરાબર. તો એટલા માટે જ્યાં જ્યાં ઇમ્પોર્ટન્ટ છે એટલી ડેટ અને સાલ બંને કરવાની છે અને યાદ રહી જાય, એના માટેનો જ આજનો લેક્ચર છે ભાઈ, રાઈટ? તો યાદ રાખજો, 28 ડિસેમ્બર 1885, 28 ડિસેમ્બર 1885ના રોજ ભાઈ કોંગ્રેસની સ્થાપના થઈ હતી. યાદ આવ્યું બધાને? ભણી ગયા છે આપણે, ફટાફટ યાદ કરી લો કે ભાઈ કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી? તો એઓ હ્યુમ. યાદ રાખજો ભાઈ, કોંગ્રેસની સ્થાપના જેણે કરી હતી, બરાબર? એ સમયમાં વાઇસરોય કોણ હતા? લોર્ડ ડફરિન એ સમયના વાઇસરોય હતા, બરાબર? કોંગ્રેસની પ્રથમ અધિવેશન ઘણી બધી વાર પૂછાય છે, એટલે યાદ જ રાખવાનું કે ભાઈ કોંગ્રેસનું પ્રથમ અધિવેશન. તો ભાઈ કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ક્યાં? તો યાદ કરો ઝડપથી, મુંબઈમાં. યાદ છે ને બધાને? સંસ્કૃત વિદ્યાલય, ગોપાલદાસ તેજપાલ સંસ્કૃત મહાવિદ્યાલયમાં કોંગ્રેસનું પ્રથમ અધિવેશન મળ્યું હતું, બરાબર? જેના અધ્યક્ષ કોણ હતા? વ્યોમેશચંદ્ર બેનર્જીને પણ યાદ રાખજો ભાઈ, કોઈને ભૂલાય નહીં. વ્યોમેશચંદ્ર બેનર્જી, રાઈટ, કે જેણે કોંગ્રેસની પ્રથમ અધિવેશનની અધ્યક્ષતા કરી છે, હને? અને ઘણી વાર એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે કે કોંગ્રેસના પ્રથમ અધિવેશનમાં કેટલા મેમ્બર હતા ભાઈ, કેટલા હતા? તો યાદ રાખવાના 72, 72 સભ્યો હતા ભાઈ પહેલા અધિવેશનમાં, હને? તો કોંગ્રેસને લઈને બધી વાત ફરીથી યાદ કરી લેજો, ભણી ગયા છે આપણે ડિટેલમાં, બરાબર? કે ભાઈ સ્થાપના પૂછે તો 28 ડિસેમ્બર 1885, બરાબર? અને કોણ છે ભાઈ સ્થાપક? તો એઓ હ્યુમ. અને વાઇસરોય કોણ હતા એ સમયમાં? લોર્ડ ડફરિન, બરાબર? બીજું, તો ભાઈ પ્રથમ અધિવેશન ક્યાં? મુંબઈમાં. કોણ હતા અધ્યક્ષ? વ્યોમેશચંદ્ર બેનર્જી. અને ભાઈ 72 સભ્ય હતા પ્રથમ અધિવેશનમાં, એ પણ ભૂલતા નહીં, હો, બરાબર? ચલો આગળ, બીજી મહત્વની સાલ આપણા માટે હોય તો ભાઈ 1905. યાદ આવ્યું બધાને? 1905 શું થયું હતું ભાઈ? બંગાળના ભાગલા થયા હતા. યાદ કરો, બંગાળના ભાગલા 20 જુલાઈ 1905 ના રોજ લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા કર્યા હતા ભાઈ. બંગાળના ભાગલા ખાસ યાદ રાખજો, કોઈને પણ ભૂલાય નહીં ભાઈઓ, બરાબર? બંગાળના ભાગલા કર્યા હતા 1905માં લોર્ડ કર્ઝને, બરાબર? એકચ્યુઅલી કરવાનું શું હતું? યાદ આવ્યું બધાને? કરવાનું શું હતું ભાઈ? કેમ કે એ સમયનું બંગાળ એટલે બંગાળ, બિહાર અને ઓરિસ્સા, જે અત્યારના પ્રાંત છે, અત્યારના સ્ટેટ છે, બરાબર? છત્તીસગઢ ને એ બધો આખે આખો વિસ્તાર એ સમયમાં એક જ બંગાળ હતું. તો ભાઈ વહીવટી મુશ્કેલીઓ થઈ રહી હતી, એટલે આ ત્રણ ભાગ કરવાના હતા, કે બંગાળ, એક ઓરિસ્સાનો રાજ્ય અને એક બિહાર.
આ ત્રણ માટે બધા અઘરી પણ હતા, બરાબર. પણ લોર્ડ કર્ઝને શું કર્યું ભાઈ? લોર્ડ કર્ઝને શું કર્યું? પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ આ બે ભાગલા કરી નાખ્યા ભાઈ. પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ, બરાબર. એક બાજુ હિન્દુઓની વસ્તી વધારે, એક બાજુ મુસ્લિમોની વસ્તી વધારે ભાઈ, બરાબર. હવે આ રીતના બે ભાગલા કર્યા જેથી હિન્દુ મુસ્લિમ એકતા તૂટી ગઈ ભાઈ. બંને પ્રજાતિ એકબીજાની વિરોધી બની કે ઓહો, પૂર્વ બંગાળ અમારું અને પશ્ચિમ બંગાળ અમારું. આ રીતની ભાવના જાગી એ બંને વચ્ચે. જે ત્યારથી લઈને દુશ્મની હાલે હે ને ભાઈ, હજી સુધી જુઓ, હજી સુધી કોમી એકતા નથી થઈ આપણામાં, બરાબર. અને તો આ યાદ રાખજો કે 1905માં જે બંગાળના ભાગલા કર્યા હતા ને, એકચ્યુઅલી હિન્દુ મુસ્લિમના ભાગલા કર્યા હતા ત્યાં, બરાબર. કોણે કર્યા હતા? લોર્ડ કર્ઝને, બરાબર. આ ભાગલા પછી રદ કોણે કર્યા છે ભાઈ? ઝડપથી યાદ કરી લો ફટાફટ. તો 1911માં કોણે રદ કર્યા હતા? લોર્ડ હાર્ડિંગ. અને આ ભૂલથી પણ ભૂલતા નહીં ભાઈ કે 1911માં લોર્ડ હાર્ડિંગે ભાગલા રદ કર્યા હતા, બરાબર. લોર્ડ હાર્ડિંગ ખાસ ધ્યાનમાં રાખજો, ઓકે. ચલો નેક્સ્ટ આપણે આગળ જઈએ. તો ભાઈ લોર્ડ હાર્ડિંગે દિલ્હી દરબારનું આયોજન કર્યું હતું, જ્યાં મહારાણી વિક્ટોરિયાને ભારતના મહારાણીનો ખિતાબ આપ્યો હતો અને ત્યાં જ એમણે બંગાળના ભાગલા રદ કર્યા હતા, બરાબર. યાદ રાખજો. અને આ એ જ લોર્ડ હાર્ડિંગ છે જેમણે ગાંધીજીને કેસરે હિંદની ઉપાધિ આપી હતી ભાઈ, યાદ રાખજો. આ લોર્ડ હાર્ડિંગ જેણે ગાંધીજીને કેસરે હિંદ, બરાબર, કેસરે હિંદની ઉપાધિ આપી હતી, ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર. ચલો પછી ભાઈ, અહીંયા જ્યારે બંગાળના ભાગલા પડી ગયા હતા ને, ત્યારે જ લોકોએ એનો અપોઝ કર્યો, વિરોધ કર્યો, અંગ્રેજોની આ નીતિનો વિરોધ કર્યો, આ ભાગલાનો વિરોધ કર્યો, જેના માટે અહીંયા બંગ ભંગ ચળવળ ચલાવવામાં આવી ભાઈ. બંગ ભંગ ચળવળ, બરાબર. બંગાળ ભાગલા રદ કરવા માટેની જે ચળવળ ચાલી હતી એમાં લોકોએ સ્વદેશી ચીજ વસ્તુને બહુ વધારે ઇમ્પોર્ટન્ટ આપ્યું, વિદેશી ચીજ વસ્તુઓનો બહિષ્કાર કર્યો, સ્કૂલ કોલેજ બધું બંધ કર્યું, બધાએ પોતાની રીતે જ સમજીને લોકોએ સ્વદેશી આંદોલનમાં ભાગ લીધો ભાઈ, બરાબર. વિદેશી ચીજ વસ્તુઓની આગ લગાવવામાં આવતી અને સ્વદેશી ચીજ વસ્તુઓને પ્રમોટ કરવામાં આવી ભાઈ. અહીંયા જ સ્વદેશી આંદોલનની શરૂઆત થઈ, યાદ રાખજો. ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે કે ભાઈ સ્વદેશી આંદોલનની શરૂઆત ક્યારે થઈ, તો ક્યારે થઈ હતી? યાદ રાખજો, બંગ ભંગ ચળવળ વખતે, બંગાળના ભાગલા વખતે, ઓકે, ડન. ચલો ભાઈ આગળ જઈએ. અને અહીંયા જે પેલા હિન્દુ મુસ્લિમના ભાગલા પડ્યા હતા ને, એનું રિઝલ્ટ ભાઈ 1906માં એનું રિઝલ્ટ આવ્યું. શું આવ્યું ભાઈ? જુઓ, મુસ્લિમ લીગની સ્થાપના થઈ ગઈ ભાઈ, મુસ્લિમ લીગ. આ દરેક વસ્તુ જેટલી પણ ઇમ્પોર્ટન્ટ છે, સાલની સાથે મેં લખી જ છે કે જેથી તમને ઇઝીલી યાદ રહી જાય. ઘણીવાર આપણને સાલ અને ઘણું બધું ભૂલાઈ જાય, પણ હવે આ રીતે લખ્યું છે કે સાલ સાથે વસ્તુઓ તમને યાદ રહી જાય. એટલે ખાસ આ લેક્ચર જોજો, પણ લાઈક પણ કરજો ને મેક્સિમમ શેર કરજો. કેમ? આ ઇઝીલી યાદ રહી જશે. જે એકવાર ભણી ગયા છે એને તો હવે આખે આખું યાદ રહી જશે એમ, એકદમ મસ્ત રીતે, રાઈટ. તો હવે જરાક ભાઈ શેર કરજો આને મેક્સિમમ, ઓકે. ચલો તો યાદ રાખજો કે ભાઈ 30 ડિસેમ્બર 1906માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ ભાઈ, મુસ્લિમ લીગ. અને એને લઈને પણ ક્વેશ્ચન્સ પૂછાતા હોય ભાઈ, એની સ્થાપના ક્યાં થઈ હતી? તો ઢાકા, યાદ રાખજો. ઢાકામાં એની સ્થાપના થઈ હતી. કોણે કરી હતી? સલીમ ઉલ્લા ખાન. આ નામ પણ યાદ રાખજો. અને સલીમ ઉલ્લા ખાને મુસ્લિમ લીગની સ્થાપના કરી હતી ભાઈ. 30 ડિસેમ્બર 1906, સાલ બી યાદ રાખવાની. 30 ડિસેમ્બર 1906 ઢાકામાં એની સ્થાપના થઈ. કોણે કરી? સલીમ ઉલ્લા ખાન, ઓકે. ચલો 1906માં બીજી એક ઘટના બની, તો દાદાભાઈ નવરોજીએ પહેલી વાર સ્વરાજ શબ્દનો ઉચ્ચાર કર્યો ભાઈ. સ્વરાજ, પોતાનું રાજ, બરાબર. દાદાભાઈ નવરોજીએ પહેલી વાર સ્વરાજ શબ્દનો ઉલ્લેખ કર્યો હતો, યાદ રાખજો 1906માં. ચલો 1907, તો ભાઈ 1907 બધાને યાદ છે ને? 1907 શું થયું હતું ભાઈ? 1907માં કોંગ્રેસનું અધિવેશન, જેમાં કોંગ્રેસના બે ભાગલા પડ્યા હતા, યાદ હોય તો તમને. એક ગરમ પંથ ને એક
નરમ પંથ યાચ્છીનું બધાને સુરત અધિવેશન થયું હતું ભાઈ, જેમાં બે ભાગલા પડ્યા હતા બરાબર. ચલો સોરી, કોંગ્રેસનું વિભાજન એ પહેલા એક મહત્વની વાત મારે જે કરવાની છે કરતો ને, કે ગુજરાતમાં થયેલા ચારે ચાર અધિવેશન યાદ રાખજો, ખાસ પૂછાય છે. અને એક્ઝામમાં જો કોંગ્રેસના અધિવેશન કરવાના હોય ને તો કયા, એક ગાંધીજીવાળું કે જેમાં ગાંધીજીએ ભાગ લીધો હતો એ બરાબર, બીજું સૌથી પહેલું વાળું, પછી આઝાદી વખતે કોણ હતું, પછી સૌ પ્રથમ મહિલા કોણ હતા અને સૌ પ્રથમ ભારતીય મહિલા કોણ હતા, સૌ પ્રથમ મુસ્લિમ અધ્યક્ષ કોણ હતા બરાબર, પછી સૌ પ્રથમ પારસી અધ્યક્ષ કોણ હતા. આ જે પ્રથમ પ્રથમ વાળા છે ને એકવાર જોઈ જવાના ભાઈ ખાસ. અને એ સિવાય ગુજરાતમાં થયેલા ચારે ચાર, કેમ કે ગુજરાતની એક્ઝામમાં ગુજરાતનું તો પૂછાય ને ભાઈ, બીજું કાંઈ પૂછાય કે નહીં, રાઈટ? સો ભાઈ સુરત અધિવેશનને ભણીએ, એની સાથે ચારે ચાર અધિવેશન ભણી લઈએ ને ભાઈ બરાબર. જો સૌથી પહેલું અધિવેશન થયું હતું અમદાવાદમાં, અમદાવાદમાં 1902માં બરાબર, જ્યાં સુરેન્દ્રનાથ બેનર્જી જેના અધ્યક્ષ હતા. યાદ રાખજો 1902 પહેલું અમદાવાદ, સુરેન્દ્રનાથ બેનર્જી અધ્યક્ષ હતા. બીજું સુરતમાં થયું હતું ભાઈ, સુરતના બંને કામના છે. બીજું સુરતમાં ક્યારે, 1907 23મું અધિવેશન, જેના અધ્યક્ષ હતા રાસ બિહારી ઘોષ જેના અધ્યક્ષ હતા બરાબર. એ સમયમાં કોંગ્રેસના બે ભાગલા થાય છે ભાઈ, હને ગરમપંથ અને નરમપંથ. ગરમપંથમાં કોણ, આપણા જેવા. યાદ આવ્યું કંઈક, આપણા જેવા એટલે સુભાષચંદ્ર બોઝ, લોકમાન્ય તિલક જેવા લોકો, જેમ ગરમ ખૂની હોય કે ના ભાઈ આવું જ હોવું જોઈએ એમ, રાઈટ? ને નરમપંથ થોડું ચલાવી લેવાવાળા લોકો બરાબર, ગાંધીજી, દાદાભાઈ નવરોજી જેવા લોકો બરાબર. તો ગરમપંથ અને નરમપંથ કોંગ્રેસના વિભાજન થાય છે ભાઈ ક્યારે, 1907 સુરત અધિવેશન, 23મું અધિવેશન, અધ્યક્ષ રાસ બિહારી ઘોષ. ભૂલતા નહીં હો, કોંગ્રેસના ભાગલાવાળો પોઈન્ટ ઘણીવાર પૂછાય છે. ઓકે ચલો, ત્રીજું ફરી અમદાવાદમાં બરાબર, 1921માં થયું હતું 37મું હકીમ અજમલ ખાન જેના અધ્યક્ષ હતા બરાબર. ખાસ કામનું હોય તો ચોથું, જે ઘણી બધી વાર પૂછાય છે, અને હરિપુરા સુરત કેમ પૂછાય છે, એનું ઇમ્પોર્ટન્ટ જ એ છે કે એના અધ્યક્ષ સુભાષચંદ્ર બોઝ હતા ભાઈ. સુભાષચંદ્ર બોઝ જેના અધ્યક્ષ હોય એનાથી વધારે વિશેષ ઇમ્પોર્ટન્ટ શું હોય ભાઈ બરાબર. અને જો સુરતવાળા બંને પૂછાય છે, એકમાં ભાગલા પડે છે ને બીજામાં સુભાષચંદ્ર બોઝ અધ્યક્ષ હતા, એટલે યાદ રાખજો ભાઈ. હરિપુરા સુરત બરાબર, સુરતના હરિપુરામાં અધિવેશન ભરાયું હતું, અને 1938માં સુભાષચંદ્ર બોઝ કન્ટિન્યુ બે વખત અધ્યક્ષ બને છે કોંગ્રેસના બરાબર. ક્યારે, એક 1938માં હરિપુરામાં અને 1939માં ત્રિપુરા, આ બે જગ્યાએ અધ્યક્ષ બને છે બરાબર. ચલો તો હરિપુરા 1938, 52મું અધિવેશન, સુભાષચંદ્ર બોઝ જેના અધ્યક્ષ હતા ભાઈ. આ ગુજરાતમાં થયેલા ચારે ચાર અધિવેશન યાદ જ રાખજો, ઊંઘમાં બી યાદ રાખજો, ભૂલતા નહીં. ઓકે ડન, ચલો નેક્સ્ટ આગળ જઈએ ભાઈ. હવે વાત કરીએ 1911, જો કે એની વાત આપણે કરી ગયા કે ભાઈ દિલ્હી દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હી દરબાર હને, જેમાં બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા હતા ભાઈ. બંગાળના ભાગલા લોર્ડ હાર્ડિંગે રદ કર્યા હતા 1911માં. બીજું તો ભાઈ, રાજધાની કલકત્તાથી દિલ્હી ખસેડવાની ઘોષણા થઈ હતી હને બરાબર. કલકત્તામાં હતી ને ભાઈ રાજધાની બરાબર, એને દિલ્હી ખસેડવાની ઘોષણા કરવામાં આવી હતી. ચલો નેક્સ્ટ આગળ, આપણા માટે સૌથી અગત્યની સાલ 1915 ભાઈ. 1915 કેમ અગત્યની છે જરાક વિચારો જો, ફટાફટ યાદ કરો. ભણી ગયા છે આપણે એટલે કે 1915માં એવું તો કોણ આવ્યું હતું ભાઈ, એવા કયા મહારથી હતા? યાદ આવ્યું કોઈને કે નહીં? સરસ, ખૂબ સરસ. મહાત્મા ગાંધીજી, આપણા રાષ્ટ્રપિતા બરાબર. 9 જાન્યુઆરી 1915 ગાંધીજીનું આગમન થાય છે, એટલે તો 9 જાન્યુઆરીને આપણે પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવીએ છીએ બરાબર. ચલો બીજું તો ભાઈ, 1915માં જ ગાંધીજીએ ભારત આવીને જ એ જ સાલમાં કોચરબ આશ્રમની સ્થાપના કરી છે અને
ઘણી વાર એક્ઝામમાં પૂછાય છે ભાઈ, આ કોચરબ આશ્રમ કોના મકાનમાં એમણે સ્થાપ્યું હતું ભાઈ? તો કોચરબ આશ્રમની સ્થાપના એમણે જીવનલાલ બેરિસ્ટર, આ શબ્દ ખાસ ધ્યાનમાં રાખજો, આ નામ પણ ને જીવનલાલ બેરિસ્ટર ઘણી બધી વખત પૂછાય છે ભાઈ, હને કે ભાઈ કોચરબ આશ્રમની સ્થાપના ગાંધીજીએ કોના મકાનમાં કરી હતી? તો કોના મકાનમાં આવે? જીવનલાલ બેરિસ્ટર. ઓકે, ચલો પછી વાત કરીએ. તો ભાઈ ખાસ યાદ રાખજો કે કોચરબ આશ્રમને જ ગાંધીજીએ સાબરમતી આશ્રમમાં જગ્યાએ ખસેડ્યું છે ભાઈ. આ જ આશ્રમને સાબરમતી નદીના કિનારે ખસેડ્યું છે, જેને સાબરમતી આશ્રમ કહીએ છીએ. પણ ક્યારે ખસેડ્યું હતું? તો 1917, એટલે 1917માં યાદ રાખવાનું સાબરમતી આશ્રમની સ્થાપના. લાસ્ટ 2 વર્ષમાં આ ક્વેશ્ચન અનલિમિટેડ વાર પૂછાયો છે. જૂના પ્રશ્નો જુઓ, જૂના પેપર જુઓ એટલે ખ્યાલ આવશે, બરાબર? એટલે ખાસ યાદ રાખજો, સાબરમતી આશ્રમની સ્થાપના પૂછે તો 1917 આવે, બરાબર? 1917. ઓકે, ચલો બીજું ભાઈ. તો 1915માં જ મદન મોહન માલવીયજીએ હિન્દુ મહાસભાની સ્થાપના કરી હતી. હિન્દુ મહાસભાની સ્થાપના 1915માં થઈ છે, અને કોણે કરી હતી? મદન મોહન માલવીય. ભૂલાય નહીં કોઈને, આ બધું યાદ રાખજો ભાઈ. યાદ રાખવા માટે જ આપણે આટલી બધી મહેનત કરી રહ્યા છે, રાઈટ? ચલો નેક્સ્ટ આગળ જઈએ. ને હવે વાત કરીએ 1916. ભાઈ 1916માં શું થયું? તો હવે ગાંધીજી અહીંયા આવી ગયા હતા, અને ગાંધીજીનું આગમન થઈ ગયું હતું. પછી ગાંધીજી આ 1 વર્ષ સુધી આખી આખું ભારત ભ્રમણ કરે છે ભાઈ. એમના જે રાજકીય ગુરુ છે કોણ? ગોપાલ કૃષ્ણ ગોખલે. એક્ઝેક્ટલી, હને ગોપાલ કૃષ્ણ ગોખલે, એમના જે રાજકીય ગુરુ છે ગોપાલ કૃષ્ણ ગોખલે, એમની સલાહથી ગાંધીજીએ આખી આખું ભારત ભ્રમણ કર્યું છે. પહેલા અહીંના લોકોની સ્થિતિ જાણી છે, અને પછી આંદોલનમાં ઉતર્યા છે. જ્યારે ભારત ભ્રમણ કરીને આવ્યા ત્યારે લોકો એમને જાણવા લાગ્યા, સમજવા લાગ્યા કે અચ્છા, ઓહો હો હો, આવું કોઈક વ્યક્તિ આવ્યું છે. આટલું સક્સેસફુલ વકીલ, પેઢીનો કેસ લડવા માટે છેક ગયા હતા ભાઈ ફોરેન, આટલું બધું સક્સેસફુલ વ્યક્તિ, બરાબર? અને કેસ છેક ફોરેન સુધી, સાઉથ આફ્રિકા સુધી કેસ લડવા જાય છે, બોલો. આટલું નામ છે, બધું છે ભાઈ. એ વ્યક્તિ ભારતને આઝાદી અપાવવા માટે રિટર્ન આવે છે, ફરી અહીંના લોકો માટે આવે છે. એ જ્યારે અહીંયા દેશભરમાં ફરે છે ને, ત્યારે લોકોને ગાંધીજીમાં શ્રદ્ધા બેસે છે કે ઓહો હો, આ વ્યક્તિ અમારી માટે આવ્યું છે. એટલે ઘણા બધા લોકો એમને જાણતા થયા, સમજતા થયા કે અચ્છા, કોઈક આવ્યું છે, બરાબર? હને તો એ જ સમયમાં ઘણી બધી રીતે ઘણા બધા લોકો જાગ્યા છે. હવે આ જ સમયમાં હોમરૂલ લીગની પણ સ્થાપના થઈ છે ભાઈ 1916માં, બરાબર? યાદ રાખજો, સૌથી પહેલી હોમરૂલ લીગ, સૌથી પહેલી હોમરૂલ લીગ લોકમાન્ય તિલકે પુનામાં સ્થાપી હતી ભાઈ, પુનામાં. જોજો, 2 હોમરૂલ લીગની સ્થાપના થાય છે, બંને 1916માં જ થાય છે, બરાબર? પણ પહેલી છે ને એ 1916માં, એટલે પહેલી કોણ? પુનામાં લોકમાન્ય તિલકે સ્થાપી હતી એ. અને બીજી 1916 થાય છે ભાઈ, જે મદ્રાસમાં એની બેસન્ટે કરી હતી. ભાઈ હોમરૂલ લીગ પૂછાય છે, બંને સંસ્થા પૂછાય છે, કોણે ક્યાં સ્થાપી હતી યાદ રાખજો, બરાબર? પુનામાં પહેલી લોકમાન્ય તિલકે, અને બીજી મદ્રાસમાં એની બેસન્ટે, રાઈટ? ચલો ભાઈ, 1916માં લખનૌ કરાર થાય છે ભાઈ. લખનૌ કરાર સાલ યાદ રાખજો 1916, બરાબર? કોંગ્રેસના જે ભાગલા પડ્યા હતા ને એ 1916માં રદ થાય છે. આ બધું સાલ વાઇઝ થોડું 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 યાદ કરતા રહેજો, એટલે ફટાફટ યાદ રહી જશે. ચલો હવે વાત કરીએ 1917. ભાઈ 1917 યાદ આવ્યું બધાને કે નહીં? 1917 ચંપારણ સત્યાગ્રહ, ચંપારણ સત્યાગ્રહ ભાઈ, ગાંધીજીનો, ગાંધીજીનો ભારતમાં સૌ પ્રથમ સત્યાગ્રહ છે. ભૂલતા નહીં, ગાંધીજીનો ભારતમાં સૌ પ્રથમ સત્યાગ્રહ છે ભાઈ. ચંપારણ ક્યાં આવ્યું? બિહાર, બિહાર, બરાબર? ચંપારણ બિહારમાં છે, અને ખાસ ધ્યાન રાખજો અહીંયા ગળીની સમસ્યા હતી ભાઈ, ગળી.
ભણી ગયા છે આપણે, યાદ કરજો ગળી ઇન્ડિગો, બરાબર. ગળીની ખેતી કરવાથી જમીનની ફળદ્રુપતા એકદમ ઘટી જાય, સાવ નહીવત થઈ જાય, બરાબર. હવે આ સમયમાં ત્યાં શું હતું ભાઈ, ઇંગ્લેન્ડમાં કપડામાં ખૂબ સારું ડેવલપમેન્ટ ચાલી રહ્યું હતું, ક્રાંતિ થઈ રહી હતી, એમને ત્યાં વિકાસ થઈ રહ્યો હતો, બરાબર. એ સમયના લોકો બ્લુ કલરના કપડાં વધારે પહેરતા હને, એટલે બ્રિટનમાં ગળીની જરૂરિયાત વધી, બરાબર હને. પણ ગળીના ઉત્પાદનથી તો જમીન ખરાબ થાય, બીજી બાજુ ત્યાં જે ડેવલપમેન્ટ થઈ રહ્યું હતું ને એમાં ગળી એમને સસ્તા ભાવે જોઈતી હતી. એટલે એમણે શું કર્યું ભાઈ, ચંપારણમાં કમ્પલસરી તીન કઠિયા પદ્ધતિ કરી ભાઈ, તીન કઠિયા પદ્ધતિ, તીન કઠિયા પદ્ધતિ એટલે 3x20, કે ભાઈ જમીનના 3x20 પાર્ટમાં કમ્પલસરી ગળીનું ઉત્પાદન કરવાનું ભાઈ. ગળીનું ઉત્પાદન કરવાનું એટલે એક તો જમીન બગાડવાની, બીજી બાજુ અંગ્રેજો આ ગળીની ખૂબ ઓછી કિંમત આપતા ભાઈ, એકદમ સસ્તા ભાવે લઈ જતા, એટલે ઓછા પૈસે ગળી લઈ જતા, બરાબર. ત્યાં ડેવલપમેન્ટ થઈ રહ્યું હતું ને અહીંના ખેડૂતોની હાલત ખરાબ થઈ ભાઈ, એક તો ઉત્પાદન કરવાનું અને એકદમ ઓછા કિંમત લઈ જાય, બરાબર. એટલે ખેડૂતોએ અહીંયા આંદોલનની શરૂઆત કરી અને આ આંદોલનમાં જ બિહારના એક નેતા છે ભાઈ, રાજકુમાર શુક્લ, જેણે ગાંધીજીને ઇન્વાઇટ કર્યા, ગાંધીજીને ઇન્વિટેશન આપ્યું, ગાંધીજીને ઇન્વાઇટ કરે છે તેઓ, બરાબર હને, આંદોલન માટે એમાં ભાગ લેવા માટે. અને ગાંધીજી ત્યાં પહોંચે છે, ગાંધીજીના નેતૃત્વમાં ખેડૂતોએ એક લડત લડી, આ વસ્તુનો ઓપોઝ કર્યો, વિરોધ કર્યો, બરાબર. અને આ આંદોલનમાં ગાંધીજીને સફળતા મળી ભાઈ, બરાબર. જેથી રવિન્દ્રનાથ ટાગોરે તેમને મહાત્માની ઉપાધિ આપી ભાઈ. યાદ રાખજો, ગાંધીજીને મહાત્માની ઉપાધિ કયા આંદોલનમાં મળે છે, ચંપારણ આંદોલનમાં. ચંપારણ સત્યાગ્રહ વખતે કોણે આપી હતી, રવિન્દ્રનાથ ટાગોરે. કોને, ગાંધીજીને. કઈ ઉપાધિ, મહાત્મા. બધું લિંકમાં યાદ રાખજો ભાઈ, ભૂલતા નહીં હો, બરાબર. સફળતા મળી ગઈ, હજી લોકપ્રિય થતા ગયા ગાંધીજી, દેશભરમાં ફેલાતું ગયું કે ઓહો હો, ગાંધીજી આંદોલન જીતી લીધું એમ. એટલે દેશના લોકોમાં ધીરે 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 ગાંધીજી માટે શ્રદ્ધા બેસવા લાગે છે. આ રીતે જોજો, સ્ટેપ બાય સ્ટેપ, બરાબર. ચલો હવે વાત કરીએ આપણે 1918, જેમાં ખેડા સત્યાગ્રહ થાય છે ભાઈ. હજી તો ગાંધીજીએ ચંપારણનું પૂરું કર્યું છે, એટલામાં ખબર પડી ભાઈ ખેડામાં પણ આવી સમસ્યા છે, બરાબર. ખેડામાં પણ આવી સમસ્યા છે, એટલે ગાંધીજી પહોંચે છે ભાઈ હવે ખેડા સત્યાગ્રહ. સૌથી પહેલા તો ખેડા સત્યાગ્રહ હને, 1918 યાદ રાખજો, ખેડા સત્યાગ્રહ, જે ગાંધીજીનો ગુજરાતમાં, ધ્યાનમાં રાખજો, ગાંધીજીનો ગુજરાતમાં સૌ પ્રથમ સત્યાગ્રહ છે ભાઈ. ગાંધીજીનો ગુજરાતમાં સૌ પ્રથમ સત્યાગ્રહ છે, ભૂલાય નહીં હો કોઈને ભાઈ. ગાંધીજીનો ગુજરાતમાં સૌ પ્રથમ સત્યાગ્રહ છે ખેડા સત્યાગ્રહ, બરાબર. આ સિવાય આપણા માટે બીજું કામ ન હતું ભાઈ. આ સત્યાગ્રહની શરૂઆત કોણે કરી હતી, યાદ કરો છો ઝડપથી, લેટ્સ સી, ફટાફટ યાદ કરો. જો હમણાં લાઈવ હોત ને, આ લેક્ચર લાઈવ હોત તો ઘણા બધાની કમેન્ટ આવી ગઈ હોય અત્યાર સુધીમાં, તો ઘણા બધાની, બરાબર. સ્પેશિયલી આપણા રોજવાળા મહારથીઓ બધાની, બધાનો આન્સર આવી ગયો હોત કે શું આન્સર છે. કેમ કે હવે મને યાદ છે, મને ખ્યાલ છે કે મેં ભણાવ્યું છે, એટલે બધાને યાદ જ હશે ભાઈ. જેટલા મારા સ્ટુડન્ટ છે રોજવાળા, બધાને યાદ જ હોય હને, કે ભાઈ ખેડા સત્યાગ્રહની શરૂઆત કોણે કરી, મોહનલાલ પંડ્યા. ખાસ ધ્યાનમાં રાખજો, મોહનલાલ પંડ્યાએ શરૂ કરી હતી, એટલે જ એમને કયા નામથી ઓળખીએ છીએ આપણે, ડુંગળી ચોર. આ બધું ડિટેલમાં ભણી ગયા છે, અહીંયા ધ્યાન રાખજો, મોહનલાલ પંડ્યાએ ખેડા સત્યાગ્રહની શરૂઆત કરી, એમને ડુંગળી ચોરથી ઓળખવામાં આવે છે, રાઈટ. ચલો બીજો આપણા માટે અહીંયા કામનું હોય તો ભાઈ, અહીંયા શું સમસ્યા હતી ખેડામાં, ઓફકોર્સલી ખેડૂતોની જ સમસ્યા હતી, મહેસૂલને લગતી જ હતી. ખેડામાં નિયમ હતો ભાઈ કે જો બહુ વધારે પાકને નુકસાન થાય તો ભાઈ મહેસૂલ ટેક્સ ભરવાનો નહીં,
परंतु परंतु અહીંયા શું થયું ભાઈ કે વધારે પાકને નુકસાન થયું છે, છતાં પણ અંગ્રેજ સરકારે મહેસૂલ ટેક્સ ઉઘરાવવાની શરૂઆત કરી ભાઈ, જબરદસ્તી ઉઘરાવવાની શરૂઆત કરી. એટલે એના ખેડૂતોએ સરકાર વિરુદ્ધ આંદોલન કર્યું, સરકાર વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું ભાઈ. બીજું ઇમ્પોર્ટન્ટ તો અહીંયા જ ગાંધીજીને સરદાર વલ્લભભાઈ પટેલ મળે છે ભાઈ. હો બંને જણા પહેલી વાર અહીંયા જ મળે છે ભાઈ, એકબીજાના કોન્ટેક્ટમાં આવે છે ભાઈ, ગાંધીજીના કોન્ટેક્ટમાં અહીંયા જ આવે છે સરદાર વલ્લભભાઈ પટેલ, બરાબર. અને તો બંનેના નેતૃત્વમાં ખેડૂતોએ એક આંદોલન કર્યું, જેમાં આપણા મહાન વકીલોએ એક આખો રિપોર્ટ તૈયાર કર્યો કે ભાઈ કેટલા ટકા પાકને નુકસાન થયું છે, ખેડૂતોને કેટલું નુકસાન થયું છે, એ બધી પ્રોપર માહિતી એકઠી કરી અને અંગ્રેજ સરકાર સમક્ષ રજૂ કરી, જેના કારણે મહેસૂલ જે ઉઘરાવવાનો હતો એ છેલ્લે રદ કરવામાં આવ્યો, જેથી આ આંદોલન પણ સફળ થયું ભાઈ. ગાંધીજીનું ગુજરાતમાં પ્રથમ આંદોલન છે સત્યાગ્રહ, જે કહ્યું ખેડા સત્યાગ્રહ, એમાં પણ સફળતા મળી ગઈ જુઓ. અને ગાંધી સરદાર અહીંયા મળ્યા હતા એ ખાસ ધ્યાનમાં રાખજો. મોહનલાલ પંડ્યા યાદ રાખજો, ઘણી વાર પૂછાય છે, ડુંગળી ચોર કહેવાય છે, ભૂલતા નહીં હો. ચલો બીજી આગળ વાત કરીએ આપણે, તો ભાઈ આપણું અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ. એક જ મિનિટ, આપણે એકવાર પહેલા સ્ક્રીનને સાફ કરી લઈએ ને. ઓકે ડન. ચલો ભાઈ, 1918-19માં અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ થાય છે ભાઈ. અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ, બરાબર. શું હતું અહીંયા તો યાદ છે ને બધાને, પ્લેગનો રોગ થયો હતો ભાઈ, પ્લેગનો રોગ ફેલાયો હતો. ક્યાં? ગુજરાતમાં, મોસ્ટલી અમદાવાદમાં. અમદાવાદમાં પ્લેગનો રોગ ફેલાયો હતો 1918માં. 1918 એટલે પ્રથમ વિશ્વયુદ્ધનો એન્ડ, બીજી બાજુ પ્લેગનો રોગ, એટલે મોંઘવારી ખૂબ વધી ગઈ ભાઈ, દાળ ચોખાના ભાવ વધી ગયા. એક બાજુ રિસ્ક છે પ્લેગનો રોગ, જેમ અત્યારે કોરોનાનું રિસ્ક છે, કેવી હાલત છે અત્યારે, એવું જ પ્લેગના રોગનું હતું એ સમયે. એ રોગના કારણે રિસ્ક હતું, જીવનું રિસ્ક છે, ભાવ વધી ગયા છે, મોંઘવારી વધી ગઈ છે. એટલે જે મિલ મજૂરિયાઓ હતા એ મજૂરિયાઓ જોબ છોડી છોડીને ગામડે જઈ રહ્યા હતા ભાઈ, બરાબર. જનરલી ઘણા લોકો એવું વિચારે, જેમાં પણ મજૂરિયા વર્ગ હોય ને, મજૂર વર્ગ, જુઓ તમે અત્યારે પણ જેવું કોરોનાની ઇફેક્ટ માહોલ થયો, લોકડાઉન થયું, બધા મજૂરિયા જો ગામડે પહોંચી ગયા હોય ભાઈ. બોમ્બેમાં જુઓ, હજી અડધું બોમ્બે ખાલી છે. કેમ કે એવું જ વિચારે ભાઈ, કે એક તો રોગનો ડર, બીજી બાજુ મોંઘવારી, એની કરતાં ઘરે બેઠા નહીં ખાવું ભાઈ, બહાર રહીને ભાડું ભરવાનું, પાછું ખર્ચાય ઉઠાવવાના, મોંઘવારી સહન કરવાની, એની કરતાં ઘર બેસીને ખાવામાં શું વાંધો, દાળ રોટલી તો મળશે એટલીસ્ટ, એવું વિચારે ભાઈ. મોસ્ટલી એક મોટો વર્ગ એવું વિચારે, બરાબર. એટલે અહીંયા પણ જીવનું રિસ્ક હોવાથી, મોંઘવારી હોવાથી મજૂરિયાઓ ઘર જોબ છોડી છોડીને મૂળ વતન જઈ રહ્યા હતા. એટલે મિલ માલિકોએ મજૂરિયાઓને બચાવવા, રોકવા માટે ભાઈ, મજૂરિયાઓને રોકવા માટે પગાર પ્લસ 75% બોનસ કર્યું ભાઈ, કે પગાર પ્લસ 75% બોનસ, બરાબર. કે ભાઈ મજૂરિયાઓ છે એ રોકાઈ જશે, કેમ કે પગાર પ્લસ 75% બોનસ, સેલેરીના 10-20% માંડ વધે આજના ટાઈમમાં, એમાં એ સમયમાં 75% જેટલું વધારો, ઓહો હો. એટલે મજૂરિયાઓ લાલચમાં અહીંને રોકાઈ ગયા કે અચ્છા હવે આ મોંઘવારીને આપણે પહોંચી વળશું, પગાર પ્લસ 75% બોનસ, લેવો હોવો એમ, ખુશ થઈ ગયા બધા, બરાબર, રોકાઈ ગયા. પણ શું થયું ભાઈ, જીવું પ્લેગના રોગની અસર બંધ થઈ એવી તરત જ મિલ માલિકોએ શું કર્યું, આ બોનસ આખે આખું બંધ કરી દીધું ભાઈ, ઓનલી પગાર. જેવા પ્લેગના રોગની ઇફેક્ટ ઓછી થઈ એવું તરત જ મિલ માલિકોએ આખે આખું બોનસ બંધ કરી દીધું છે ભાઈ, ઓનલી સેલેરી. એટલે મજૂરિયાએ એનો ઓપોઝ કર્યો છે અને હડતાલ પાડી છે. મજૂરિયાઓ હડતાલ પર ઉતરી ગયા એક બાજુ, બીજી બાજુ મિલ માલિકોએ મિલોને તાળા લગાડી દીધા. મિલ માલિકો તો તાળા લગાડીને બેસી ગયા, ઓકે, પણ મજૂરિયાઓનું શું ભાઈ, હડતાલ પર ઉતર્યા છે, પણ એમનું ફેમિલી,
એમના બાળકો, એ બધાનું કોણ થાય? એટલે આ જે આંદોલન છે એમાં ગાંધીજી વચ્ચે પડે છે, મજૂરિયા પક્ષે ગાંધીજી આવે છે અને મિલ માલિકો વતી અંબાલાલ સારાભાઈ. યાદ રાખજો કે મજૂર પક્ષે ગાંધીજી આવે છે ભાઈ, ગાંધીજી, અને માલિકો પક્ષે કોણ? અંબાલાલ સારાભાઈ. અને અંબાલાલ સારાભાઈના બેન છે અંસુયાબેન, અંસુયા સારાભાઈ. એ અંસુયાબેન ગાંધીજીની હેલ્પ કરે છે, આમાં મજૂર પક્ષે આવે છે, બરાબર. અહીંયા જ મજૂર સંગઠનની રચના થાય છે અમદાવાદમાં 1920માં, યાદ રાખજો. ચલો તો શું થાય છે, ગાંધીજી વચ્ચે પડે છે, બંને પક્ષને સમજાવવાની મનાવવાની ટ્રાય કરે છે. આખરે ગાંધીજી ઉપવાસ પર ઉતરી જાય છે ભાઈ, આમરણ ઉપવાસ, જેના કારણે મજૂરિયા અને માલિકો એક જગ્યાએ ભેગા થયા, વાતચીત કરી, ખૂબ લાંબી વાટાઘાટો કરી અને ફાઇનલી નક્કી કર્યું ભાઈ શું, કે યસ પગાર પ્લસ, યાદ આવ્યું બધાને કેટલા ટકા? 35% બોનસ. યસ, યાદ રાખજો, પગાર પ્લસ 35% બોનસ, પગાર પ્લસ 35% બોનસ એ મિલ માલિકો પણ આપવા રેડી થયા અને મજૂરિયા પણ કે ઓકે ભાઈ ડન, બરાબર. એટલે પગાર પ્લસ 35% બોનસ એ બંને પક્ષ રેડી મંજૂર થાય છે, જેથી આ આંદોલન પણ સફળ રહ્યું. અને ગાંધીજીએ આ આંદોલનને શું કહ્યું છે ભાઈ, કોઈ કહેશે મને? તો ગાંધીજીએ આ આંદોલનને શું કહ્યું છે બોલો ઝડપથી, યાદ છે ને? ધર્મયુદ્ધ, ધર્મયુદ્ધ, યાદ રાખજો, ધર્મયુદ્ધ કહ્યું છે ગાંધીજીએ. કેમ ધર્મયુદ્ધ? તો ભાઈ મિલ માલિકો બી આપણા છે ને મજૂરિયા બી આપણા છે, હને? જોજો, બીજા બધા સત્યાગ્રહ આંદોલન આપણે અંગ્રેજોની વિરુદ્ધમાં કરીએ છીએ, આ એક જ છે, આપણે આપણા જ લોકોની વિરુદ્ધમાં કરીએ છીએ, બરાબર. એ બી મજૂરિયા માલિકોના વિરુદ્ધમાં જ કરે છે, મજૂર બી આપણા ને માલિકો આપણા જ છે ભાઈ, બરાબર, હને? ચલો, એટલે ગાંધીજી એને ધર્મયુદ્ધ કહ્યું છે ભાઈ, ખાસ ધ્યાનમાં રાખજો, ભૂલાય નહીં હો કોઈને. ચલો આગળ જઈએ. તો ભાઈ બીજી વાત કરીએ, હવે 1919ની ત્રણ ઘટનાઓની વાત કરીએ ભાઈ. 1919 બધાને યાદ છે, 1919ની ઘટનાઓ આપણે ખૂબ સારી રીતે ડિસ્કસ કરી હતી ભાઈ, ખૂબ સારી રીતે, ખૂબ સરસ રીતે ત્રણે ત્રણ ઘટનાઓ ભણી ગયા છીએ. આજે ફરી એકવાર રિપીટ કરી દઈએ એટલે પરમાનન્ટલી યાદ રહી જાય, બરાબર. ચલો ભાઈ, જોકે લાઈવમાં ભણવાની કેટલી મજા આવે નહીં, લાઈવમાં બધાની કમેન્ટ હોય, બધાના આન્સર ક્વેશ્ચન આન્સર હોય, ક્વેશ્ચન્સ પૂછવા મળે, એટલે મજા આવે, ખબર પડે કોને કેટલું યાદ છે, તમને લોકોને યાદ કરવાની મજા આવે, બરાબર. એ મજા આમાં પણ લઈ જ લેજો, યાદ કરી જ લેવાનું, ઓકે ડન. ચલો ભાઈ, 1919માં પહેલાં તો યાદ રાખજો, મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધાર થયો હતો ભાઈ, એક્ટ આવ્યો હતો, હને? મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ એક્ટ, જેમાં શું હતું, કેવું હતું, એ વાત આપણે સાયમન કમિશન વખતે કરશું, પણ યાદ રાખજો 1919માં મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ એક્ટ આવે છે, ઘણા બધા સુધારાઓ લઈને, બરાબર. ચલો પછી ભાઈ રોલેટ એક્ટ, 1919ની સૌથી પહેલી ઘટના રોલેટ એક્ટ. શું હતું ભાઈ રોલેટ એક્ટમાં, બોલો યાદ છે બધાને? સીધી ધરપકડ, રોલેટ એક્ટમાં બે થી વધારે વ્યક્તિ વાત કરતા દેખાય કે વધારે ટોળું દેખાય અને સીધી શંકા જાય કે ભાઈ આના પર ડાઉટ છે, ભલે એને કશું કર્યું જ નથી ભાઈ, એની વાતમાં બી એવું કઈ નથી, પણ ડાઉટ જાય એટલે સીધી ધરપકડ. કેટલો ખરાબ કાયદો કહેવાય, શંકાના આધારે ધરપકડ, એ પણ કોઈ પણ વ્યક્તિની, આ ખાસ ધ્યાનમાં રાખજો કે કોઈ પણ વ્યક્તિની, કોઈ પણ વ્યક્તિની શંકાના આધારે ધરપકડ, ઈ ઇન્ડિયામાં પાછો આવો એક્ટ, બોલો કેમનું હલે ભાઈ, આપણે તો હલતા ને ચલતા 20 લોકોને હાય હેલો કરતા જઈએ, એમાં પાછો આવો કાયદો કે ભાઈ કોઈ જોડે હાય હેલો કરવાનું, એનો મતલબ એવો જ થયો ને, શંકા જઈને સીધા જેલમાં પૂડે ભાઈ, બરાબર. અને જેલ ભરો આંદોલન બી કહેવાય છે, જેલ ભરો આંદોલન, કેટલાને જેલમાં પૂરી દીધા હતા ભાઈ, બરાબર, હને? કે ભાઈ કોઈ પણ વ્યક્તિ પર ડાઉટ જાય એટલે સીધી ધરપકડ, તો ગાંધીજીએ એને કાળો કાયદો કહ્યો છે
ગાંધીજીએ કહ્યું છે, ઘણીવાર પૂછાય છે ભાઈ કે ગાંધીજીએ એને શું કહ્યું છે, તો કાળો કાયદો. અને મોતીલાલ નહેરુએ એને ન અપીલ ન દલીલ અને ન વકીલનો કાયદો કહ્યો છે. ધ્યાન રાખજો, મોતીલાલ નહેરુએ એને ન અપીલ ન દલીલ અને ન વકીલનો કાયદો કહ્યો છે. સાચી જ વાત છે ને ભાઈ. હવે જ્યાં અપીલ ના હોય, દલીલ ના હોય, ત્યાં વકીલ તો એમ ના હોય, રાઈટ? અને ચલો તો રોલેટ એક્ટ યાદ રાખજો, બરાબર, જેના વિરોધમાં ઠેર ઠેર બધે રેલીઓ નીકળી રહી હતી ભાઈ. આપણે બીજી ઘટનાની વાત કરીએ, એ છે આપણી જલિયાવાલા બાગ હત્યાકાંડ. એનું મૂળ તો રોલેટ એક્ટ જ છે. કેમ કે શું હતું ભાઈ? રોલેટ એક્ટના વિરોધમાં ઠેર ઠેર બધે રેલીઓ નીકળી રહી હતી, એનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો, બરાબર, અને બધી જગ્યાએ લોકો એનો ઓપોઝ કરી રહ્યા હતા. એવામાં પંજાબમાં પણ એક રેલી નીકળી રહી હતી, જેનું નેતૃત્વ કર્યું હતું કોણ, યાદ છે ને બધાને નામ? તો ભાઈ ડૉક્ટર સતપાલ, ડૉક્ટર સતપાલ અને ડૉક્ટર સૈફુદ્દીન, ડૉક્ટર સતપાલ અને ડૉક્ટર સૈફુદ્દીન કુચલુની. આ બંને એ સમયના પંજાબના ખૂબ જ લોકપ્રિય નેતાઓ હતા ભાઈ, ખૂબ જ લોકપ્રિય નેતાઓ, બરાબર. હે, એ બંનેના નેતૃત્વમાં જલિયાવાલા બાગ એટલે કે આખે આખા પંજાબ ત્યાં રેલી નીકળી રહી હતી ભાઈ. અમૃતસરમાં રેલી નીકળી રહી હતી રોલેટ એક્ટના વિરોધમાં, એકદમ શાંતિપૂર્ણ અહિંસક રેલી, બરાબર. અને આ રેલીને અટકાવવા માટે અંગ્રેજો ત્યાં જાય છે, ગોળીબાર કરે છે, લોકો બધા ભાગી જાય છે. અને આ બંને નેતા જેણે રેલી કાઢી હતી, લોકપ્રિય નેતાઓ, આ બંનેની ધરપકડ કરવામાં આવી હતી ભાઈ. અહીંયા ડૉક્ટર સતપાલ અને ડૉક્ટર સૈફુદ્દીનની બંનેની ધરપકડ કરવામાં આવી હતી. લોકપ્રિય નેતાઓની ધરપકડ થઈ એટલે ત્યાંના લોકોએ એના વિરોધમાં પોતાના જે નેતાઓ છે ને, લોકપ્રિય નેતાઓ જેને જેલમાં પૂર્યા છે, એના વિરોધમાં ત્યાંના લોકોએ જલિયાવાલા બાગમાં એક સભાનું આયોજન કર્યું ભાઈ. જલિયાવાલા બાગમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું. ક્યારે? 13 એપ્રિલ 1919. 13 એપ્રિલ 1919 સાંજે 4:30 વાગે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, બરાબર. અને જેમાં 10,000થી વધારે લોકો હાજર રહ્યા છે ભાઈ, 10,000થી વધારે મહિલાઓ પણ હતી એમાં, સ્ત્રીઓ અને બાળકો બી હતા ભાઈ, બધા જ હતા. બધાએ વળી ચડીને ભાગ લીધો છે કે ઓહો, અમારા લોકપ્રિય નેતાને છોડાવવા માટેની વાત છે. અમૃતસરના જલિયાવાલા બાગમાં સભાનું આયોજન હતું, મોટા ભાગના ખાસ્સા લોકોએ ભાગ લીધો છે. જેના જે આજ આ જ્યાં આયોજન કરવામાં આવ્યું તે જલિયાવાલા બાગ, બરાબર, જ્યાં જવાનો એક જ સાંકડો રસ્તો છે, ખાલી એક જ સાંકડો રસ્તો, બાકી આખી આખું બાગ ઊંચી ઊંચી દિવાલોથી પેક હતું ભાઈ, વચ્ચે સૂકા કૂવાઓ પણ હતા. હવે આ જગ્યા પર જનરલ ડાયરે આ જે સભા હતી એને કોઈ પણ ચેતવણી આપી નથી ભાઈ, કોઈ પણ ચેતવણી વગર સીધો ગોળીબાર કર્યો છે ભાઈ, સીધો ગોળીબાર, કોઈ પણ ચેતવણી આપી નહીં અને સીધો ગોળીબાર કરવામાં આવ્યો, બરાબર. અને જ્યાં કેટલાય હજારો લોકોની મૃત્યુ થઈ, કેટલાય લોકો ઘાયલ થયા છે, કેમકે દોડભાગ મચી ગઈ હતી ભાઈ. જનરલ ડાયરે આટલું ખરાબ કામ એ સમયમાં કર્યું છે ભાઈ, યાદ રાખજો ને. જલિયાવાલા બાગ હત્યાકાંડ કહેવાય છે એને, બરાબર. અને જેના કારણે રવિન્દ્રનાથ ટાગોરે એમની સર નાઇટની ઉપાધિનો ત્યાગ કર્યો છે ભાઈ. સર નાઇટ, નાઇટહુડ બી કહેવાય છે એને, નાઇટહુડ, બરાબર, એ ઉપાધિનો ત્યાગ કર્યો છે આ ઘટનાના વિરોધમાં, બરાબર. અને ચલો અહીંયા એક વસ્તુ યાદ રાખજો, હન્ટર કમિશન નિમવામાં આવે છે આ ઘટનાની તપાસ માટે. હન્ટર કમિશન નિમવામાં આવે છે, ઘણી વાર પૂછાય છે, હને. ચલો હવે આગળ વાત કરીએ તો બીજું ભાઈ, ખિલાફત આંદોલન. ખિલાફત આંદોલન જે આપણા અહીંના મુસ્લિમોએ સ્ટાર્ટ કર્યું હતું ભાઈ, શાની માટે? તો અંગ્રેજોના વિરોધમાં, ખિલાફમાં, શાની ખિલાફ? તો ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધ વખતે બ્રિટનના અંડરમાં તુર્કી હતું, તુર્કી, તુર્કી દેશ.
હવે તુર્કી છે ને એ બ્રિટનના અંડરમાં હતું પ્રથમ વિશ્વયુદ્ધ વખતે, અને તુર્કીનો જે રાજા હતો ને, તુર્કીનો રાજા જે બ્રિટન ઇસ્લામનો ખલીફા હતો ભાઈ, એ સમયનો તુર્કીનો રાજા જે ઇસ્લામ ધર્મનો ખલીફા હતો, યાદ રાખજો, ઇસ્લામ ધર્મનો ખલીફા હતો ભાઈ તુર્કીનો રાજા, બરાબર. એટલે મુસ્લિમોને ડર હતો કે જો એ લોકો અહીંયા જે પહેલાં જે બધી સત્યાગ્રહ થયા છે, ચળવળ થયા છે, જો એમાં ભાગ લેશે તો એમનો જે ખલીફા છે એના દેશને નુકસાન થશે, બરાબર હને. પણ બ્રિટને જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધના એન્ડમાં તુર્કીનું વિસર્જન કર્યું, એટલે કે ઇસ્લામ ધર્મના ખલીફાનો જે છે, તુર્કીનો જે રાજા છે, બરાબર, ઇસ્લામ ધર્મના ખલીફાના રાજાનો દેશ જ્યારે વિસર્જન થયો, ત્યારે એના મુસ્લિમો જાગ્યા છે ભાઈ, અને ત્યારે એમણે આ ઘટનાનો ઓપોઝ કરવા માટે ભારતમાં ખિલાફત આંદોલન શરૂ કર્યું. ખિલાફતનો અર્થ જ થાય વિરોધમાં, બરાબર હને. અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો, આ ખિલાફત આંદોલન કોણે શરૂ કર્યું હતું? બે ભાઈઓ, યાદ છે ને કોણ? મોહમ્મદ અલી અને સાકત અલી, બે ભાઈઓએ શરૂ કર્યું હતું ભાઈ, બરાબર. બીજું તો ગાંધીજી પણ અહીંયા હિન્દુ અને મુસ્લિમની એકતા થાય એ ઉદ્દેશ્યથી આમાં જોડાઈ જાય છે, બરાબર. અને ખિલાફત દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભાઈ, ક્યારે? 19 ઓક્ટોબર, 1919 ની 19 ઓક્ટોબરને ખિલાફત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ખાસ ધ્યાનમાં રાખજો, ખિલાફત ડે. ઓકે, ચલો, તો આ બધી ઘટનાઓ જે બની ગઈ ભાઈ 1919ની, જે ત્રણ ઘટનાઓ છે, ત્રણે ત્રણ ખૂબ કામની છે ભાઈ. કઈ કઈ? રોલેટ એક્ટ, એટલે જે કાળો કાયદો છે. બીજી ઘટના છે ભાઈ જલિયાવાલા બાગ હત્યાકાંડ, બરાબર. જલિયાવાલા બાગ હત્યાકાંડની ઘટના બની ગઈ 13 એપ્રિલ સાંજે 4:30 વાગે, બરાબર. અને ખિલાફત આંદોલન, જેમાં ખિલાફત ડે ક્યારેક પૂછાય છે, એટલે યાદ રાખજો 19 ઓક્ટોબર 1919ની, હને, એ સમયે ખિલાફત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચલો, સમજાઈ ગયું બધાને? મજા આવી રહી છે ને બધાને? સાલ અને બધું યાદ રહી જશે, ઘટના આખી આખી એમ પરફેક્ટલી બધાને, બરાબર. એ ઉદ્દેશ્યથી જ આપણે અત્યારે લેક્ચર લઈ રહ્યા છીએ, તો એ વસ્તુ ખાસ અને ખાસ ધ્યાનમાં રાખજો, અને કોઈની પણ એક પણ પોઈન્ટ મિસ ના થઈ જાય એ ખાસ ધ્યાનમાં રાખજો. ચલો, હવે વાત કરીએ 1920ની, વાત કરીએ ભાઈ 1920, હને. સૌથી પહેલાં વાત કરીએ 1920 અને 1922ની, આ ઘટના તો એના સાથે કનેક્ટેડ જ છે, એટલે સાથે લીધું છે, બરાબર. સૌથી પહેલાં તો ભાઈ 1920માં ગાંધીજીએ અસહયોગ આંદોલનની શરૂઆત કરી ભાઈ, જેને આપણે અસહકારનું આંદોલન કહીએ છીએ આપણે, યાદ છે ને? અસહયોગ એટલે અસહકારનું આંદોલન 1920માં શરૂ કર્યું છે ભાઈ. કેમ? તો 1919ની જે પેલી ઘટનાઓ બની ગઈ ને, રોલેટ એક્ટ, જલિયાવાલા બાગ અને ખિલાફત આંદોલન, આ બધાનું ભેગું કરી અને ગાંધીજીએ 1920માં અસહયોગનું આંદોલન શરૂ કરી દીધું ભાઈ. ક્યારે? 1 ઓગસ્ટ 1920થી શરૂ કરે છે ભાઈ, 1 ઓગસ્ટ 1920થી શરૂ કરે છે, જેમાં શું કરવાનું હતું? શાંતિપૂર્ણ રીતે રેલી કાઢવાની હતી, અહિંસક રેલી, શાંતિપૂર્ણ રીતે દેશભરમાં બધાએ રેલી કાઢવાની હતી, સ્કૂલ કોલેજ બંધ રાખવાનું હતું, સરકારી કામકાજ બંધ રાખવાનું હતું, વિદેશી ચીજ વસ્તુઓનો બહિષ્કાર કરવાનો હતો, સોરી, બરાબર હને. એટલે શાંતિપૂર્ણ રીતે ખાલી ઓપોઝ કરવાનો છે, અંગ્રેજોનો વિરોધ કરવાનો છે, બરાબર. એ રીતે ગાંધીજીએ અસહકારનું આંદોલન શરૂ કર્યું, અને એની શરૂઆતમાં જ ગાંધીજીએ એમની કેસરે હિન્દની ઉપાધિ, કેસર એ હિન્દની ઉપાધિનો ત્યાગ કર્યો ભાઈ. પૂછાય છે, રવિન્દ્રનાથ ટાગોરે એમની ઉપાધિ ક્યારે ત્યાગી? જલિયાવાલા બાગ વખતે. અને ગાંધીજીએ એમની ઉપાધિ કેસરે હિંદ ક્યારે? તો અસહકાર આંદોલન વખતે. ભૂલતા નહીં આ બંને વસ્તુ, બરાબર. હવે શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા આંદોલનમાં એક બનાવ બની ગયો ભાઈ 1922માં.
શું ઘટના બની ગઈ? ચોરા ચોરી, ચોરી ચોરા નામનું જે જગ્યા છે ભાઈ ક્યાં છે? ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં, ભૂલતા નહીં, ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં, ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ચોરી ચોરા નામની જે જગ્યા છે એ જગ્યાએ શું થયું ભાઈ? શાંતિપૂર્ણ રીતે નીકળી રહેલી રેલી પર, જે એકદમ શાંતિ રીતે નીકળી રહી હતી ભાઈ, એ રેલી પર અંગ્રેજોએ શું કર્યું? ગોળીબાર કર્યો, જેમાં 5 લોકો મૃત્યુ પામ્યા. એટલે ઉશ્કેરાયેલા લોકોએ જઈને સીધી પોલીસ સ્ટેશનને જ આગ લગાડી દીધી ભાઈ. આખે આખું પોલીસ સ્ટેશન સળગાવી દીધું, જેમાં 22 જેટલા પોલીસ કર્મીઓની મૃત્યુ થઈ ભાઈ. 22 જેટલા પોલીસ કર્મીઓ મૃત્યુ પામ્યા, બરાબર. હવે આ ઘટના ઓફકોર્સલી ગાંધીજીને તો ના જ ગમે, જેણે આખી જિંદગી અહિંસા 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 કરી હોય, હવે એને આવી હિંસા ગમતી હોય ભાઈ? જરાય નહીં. જેવી આ ઘટના બની, ગાંધીજી બહુ વધારે નારાજ થયા, નાખુશ થયા ભાઈ. ચોરા ચોરાની ઘટનાથી, ચોરી ચોરાની ઘટનાથી ગાંધીજી નાખુશ થયા. અસહકારનું આંદોલન પાછું ખેંચી લે છે અને એક સ્ટેટમેન્ટ આપે છે, યાદ છે ને બધાને? હિમાલય જીવડી મોટી ભૂલ ગણાવે છે. કોને? તો એમણે જે અસહકારનું આંદોલન શરૂ કર્યું હતું ને, એને પોતાની હિમાલય જીવડી મોટી ભૂલ ગણાવે છે. શું કહ્યું હતું ગાંધીજીએ? તો ગાંધીજીએ કહ્યું હતું કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જીવડી મોટી ભૂલ કરી છે. ભાઈ ગાંધીજીના સ્ટેટમેન્ટ તો છે ને મૂંઘમાં યાદ રાખજો, પૂછાય જ છે, બરાબર. ને મને તો એમ થાય કે એ સમયમાં કોણ આટલું બધું રેકોર્ડ કરતું હશે ભાઈ? કોણે આટલો બધો હિસાબ રાખ્યો હશે કે ગાંધીજી કઈ ઘટનામાં શું બોલ્યા, કેમ બોલ્યા? રામ જાણે, આવું તો કોણે લખી રાખ્યું હશે, આટલા બધા ઉલ્લેખો કોણે કર્યા હશે, બરાબર. પણ પૂછાય જ છે, એટલે આપણી પાસે તો કોઈ ઓપ્શન છે જ નહીં, હેને. આપણે તો આ કરવાનું જ છે, એટલે ખાસ ધ્યાનમાં રાખજો, હેને. ગાંધીજીનું સ્ટેટમેન્ટ, હિમાલય જીવડી મોટી ભૂલ કોને ગણાવે છે? અસહકાર આંદોલનને શરૂ કર્યું હતું એને, બરાબર. હવે ગાંધીજીએ જ્યારે અસહકારનું આંદોલન પાછું ખેંચી લીધું છે, એ સમયે કોણ નારાજ થાય છે? યાદ કરો ઝડપથી, મોહમ્મદ અલી જિન્ના, એની બેસન્ટ અને બિપિન ચંદ્રપાલ, આ ત્રણ જણાએ તો તરત જ કોંગ્રેસ મૂકી દીધી. કોણ ભાઈ? મોહમ્મદ અલી જિન્ના, એની બેસન્ટ અને બિપિન ચંદ્રપાલ, આ ત્રણ જણાએ તરત જ કોંગ્રેસ મૂકી દીધી, બરાબર. અને બીજા બે મહાન હસ્તી કોણ? યાદ કરો ઝડપથી, બીજા બે મહાન હસ્તી કોણ આપણા? ફટાફટ યાદ કરો, યાદ આવી ગયું? મોતીલાલ નહેરુ, મોતીલાલ નહેરુ, હને. અને આપણા મહાન એવા દેશબંધુ, એટલે ચિત્તરંજન દાસ, બરાબર. મોતીલાલ નહેરુ અને આપણા દેશબંધુ ગણાતા ચિત્તરંજન દાસ, એ બંને જણાએ કોંગ્રેસથી અલગ થઈને પોતાની નવી પાર્ટી સ્થાપી, જેની વાત મેં અહીંયા 1923માં કરી જ છે, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. અને ગાંધીજીએ જે અસહકારનું આંદોલન ખેંચી લીધું, એથી નારાજ થઈને, નાખુશ થઈને ચિત્તરંજન દાસ, એટલે આપણા દેશબંધુ, અને મોતીલાલ નહેરુ બંને પોતાની સ્વરાજ પાર્ટીની સ્થાપના કરી ભાઈ ક્યાં? અલ્હાબાદમાં, અલ્હાબાદમાં સ્વરાજ પાર્ટીની સ્થાપના કરી છે 1923માં, બરાબર. ડેટ યાદ રાખવાની જરાય જરૂર નથી અહીંયા, ઓકે. ચલો, આ જ સાલમાં, એટલે 1923માં જ બીજો એક સત્યાગ્રહ થઈ ગયો ભાઈ. બે સત્યાગ્રહ થાય છે આ સમયમાં. એક તો નાગપુર ઝંડા સત્યાગ્રહ ભાઈ. નાગપુરમાં શું હતું? દેશભક્તિ દેખાઈ આવે ને એવું સત્યાગ્રહ છે ભાઈ. નાગપુરના લોકો જે રેલી તો કાઢી જ રહ્યા હતા શાંતિપૂર્ણ, તો એની સાથે એમણે આપણો ઝંડો લહેરાવીને રેલી કાઢવી હતી ભાઈ. રાષ્ટ્રધ્વજ, કે અમે તો અમારું રાષ્ટ્રધ્વજ લહેરાવીને રેલી કાઢશું એમ, એવી જીદ કરી, એના માટે સત્યાગ્રહ કર્યો, ખબર છે ભાઈ? ઝંડો લહેરાવીને રેલી કાઢવા માટે. એટલે સરદાર વલ્લભભાઈ પટેલને ત્યાં બોલાવવામાં આવ્યા, અને નાગપુર ઝંડા સત્યાગ્રહ પણ સરદાર વલ્લભભાઈ પટેલ એમના નેતૃત્વમાં
ગુજરાતી ભાઈઓની મદદથી સફળ રહ્યું અને ખરેખર ત્યાંના લોકોએ આપણો ઝંડો લહેરાવીને રેલી કાઢી હતી. ખબર છે, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે, ખૂબ જ અગત્યની મસ્ત વાત છે ભાઈ. દેશભક્તિ, દેશભક્તિની ઝલક દેખાય આવે, મજા આવી જાય ને એવું હોય તો. ચલો આગળ વાત કરીએ તો ભાઈ, બોરસદ સત્યાગ્રહ 1923ની આ બીજો સત્યાગ્રહ, બે સત્યાગ્રહ થયા ને 1923માં, એક નાગપુર ને બીજું બોરસદ. બોરસદ ભાઈ, બોરસદ ક્યાં આવ્યું? તો ખેડા. ધ્યાનમાં રાખજો, બોરસદ ખેડામાં આવ્યું છે. બરાબર, અહીંયા શું હતું ભાઈ, અતિવૃષ્ટિના કારણે ખૂબ વધારે અહીંયા ખરાબ હાલત હતી. ખેતીમાં કંઈ હતું નહીં, ઉદ્યોગો પડી ભાંગ્યા હતા. એટલે ઇન શોર્ટ, લોકોની કન્ડિશન એટલી સારી નહોતી આ સમયમાં. બરાબર, હવે જ્યારે લોકો પાસે મંદી હોય ને ભાઈ, લોકો પાસે જ્યારે મંદીનો સમય હોય ને, ત્યારે ચોરીને લૂંટફાટ વધી જાય. ધ્યાનમાં આવે તમને તો, ધ્યાનમાં હોય તો યાદ કરો ફટાફટ, કે જ્યારે જ્યારે મંદી આવે ને, ત્યારે ત્યારે ચોરી અને લૂંટફાટના કેસ વધી જાય. બરાબર, અને તો અહીંયા એવું જ થાય છે, બહાર વટિયાઓનો ત્રાસ વધી જાય છે ભાઈ. બહાર વટિયા, બહાર વટિયા એટલે ભાઈ કોણ? બહાર વટિયા એટલે લૂંટારુઓ. બરાબર, લૂંટારુઓ એટલી હદ સુધીનો લૂંટારુઓનો ત્રાસ વધી જાય છે કે લોકો હેરાન થઈ જાય છે, કમ્પ્લેન કરે છે. એક બાજુ લોકો હેરાન છે, કેમ? કેમ કે મંદી છે. બીજી બાજુ બહાર વટિયાઓનો ત્રાસ છે. ત્રીજી બાજુ અંગ્રેજ સરકારે બહાર વટિયાઓનો ત્રાસ રોકવા માટે પોલીસ મૂકી ભાઈ, એક્સ્ટ્રા પોલીસ મૂકી, અને એનો ખર્ચો બી લોકો ઉપર જ નાખ્યો. પાછો લોકો ઉપર જ નાખ્યો કે દંડ સ્વરૂપે તમે આ કર ભરો. કેમ? કેમ કે ભાઈ, તમે લોકો બી બહાર વટિયાઓની મદદ કરી રહ્યા છો એવા ઇલ્ઝામ લગાડે છે, અને લોકો ઉપર એક્સ્ટ્રા પોલીસનો બી ખર્ચ નાખી દે છે ભાઈ. બરાબર, હવે આવો જે દંડ ભરવાનો હોય ને, દંડ સ્વરૂપે જે કર ભરવાનો હોય ને, એને શું કહેવાય? હૈડિયા વેરો. આ ઘણી વાર પૂછાય છે એક્ઝામમાં, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. હૈડિયા વેરો, હૈડિયા વેરો એટલે દંડ સ્વરૂપે ચૂકવવામાં આવતો કર. બરાબર, હે ને, તો દંડ રૂપે હૈડિયા વેરો ભરવામાં આવે છે ભાઈ. કેટલા? પર પર્સને 2 રૂપિયા અને 7 આના, પર પર્સને 2 રૂપિયા અને 7 આના વેરો ભરવાનો હતો. ને એ સમયનું ભાઈ ફેમિલી એટલે એક એક પર્સન કરતા કરતા એ કેટલા થઈ જાય, હે ને? બરાબર, એ સમયે ખૂબ વેલ્યુ હતી ભાઈ પૈસાની, આપણને અત્યારે નથી, આપણને ઓછી છે અત્યારે. બરાબર, પણ એ સમયના લોકો માટે પૈસાની વેલ્યુ બહુ વધારે હતી ભાઈ. પર પર્સન 2 રૂપિયા અને 7 આના એમના માટે બહુ મોટી વાત હતી ભાઈ. બરાબર, એ બી આવા સમયમાં, અને એટલે સરદાર વલ્લભભાઈના નેતૃત્વમાં અહીંયા પણ આંદોલન કરવામાં આવે છે, અને આ હૈડિયા વેરો નાબૂદ કરવામાં આવે છે, છેલ્લે કેન્સલ કરાવવામાં આવે છે ગવર્મેન્ટ થ્રુ. બરાબર, એટલે આ આંદોલન પણ સફળ થયું. કેમ? કેમ કે સરદાર પટેલના નેતૃત્વમાં અહીંયા ગવર્મેન્ટ પાસે બધા લોકોએ હડતાલ પાડીને કેન્સલ કરાવ્યું છે. બરાબર, એટલે અહીંયા પણ બોરસદ સત્યાગ્રહમાં પણ સફળતા મળી. ઓકે, ચલો તો આજે આટલા જ રાખવું છું પોઈન્ટ. બરાબર, અને આજના પોઈન્ટ આટલા જ, કેમ કે આ રિવિઝન છે, સાલ સાથેનું છે, જ્યાં જ્યાં કામની ડેટ છે એ પણ છે, તો આટલી પરફેક્ટલી એકદમ બધી ઘટનાઓ યાદ કરી જાઓ. આટલી આજના માટે, આટલી જ, બાકીની હજી આવતીકાલે. બરાબર, પણ રેડી રહેજો. બરાબર, ફૂલ રેડી, એકદમ કમ્પ્લીટલી હિસ્ટ્રી કરવાનું જ છે. આધુનિક ભારતના ક્વેશ્ચન્સ બહુ વધારે પૂછાય છે, હને પ્રાચીન ભારત બી વધારે પૂછાય ને આધુનિક ભારત સૌથી વધારે પૂછાય. એટલે જરાક એક્ટિવ બની જાઓ, ફૂલ મહેનત કરો અને નોટ્સ પણ કમ્પ્લીટ બનાવજો. ઓકે, ડન, ફાઇન ગાઈઝ, થેન્ક યુ સો મચ, બાય બાય. આજે આટલું જ રાખ્યું છે, બાકીનું આવતીકાલે. સો રેડી રહેજો એના માટે. બરાબર, અને મારો કોડ તો જરાય ભૂલતા નહીં, RJ001. જેને પણ સબસ્ક્રિપ્શન લેવું હોય, મારો જ કોડ યુઝ કરજો ભાઈ, RJ001 યુઝ કરો, અને ફીમાં 10% લેસ. બરાબર, સૌથી મોટો બેનિફિટ કે ભાઈ ઈએમઆઈ ઓપ્શન, ફી ભરવાનું એ પણ ઈએમઆઈ ઓપ્શન ક્યાં મળે છે ભાઈ? એ પણ નો કોસ્ટ ઈએમઆઈ છે, ક્યાંય આવો ઓપ્શન? સુધી આવજો, કશે નથી. એક તો ઓનલાઈન ક્લાસ,
અનએકેડેમી માં ઓનલાઈન ક્લાસ છે, એટલે ઘર બેઠા ક્લાસ. તહેવાર છે, બહાર જવું છે, જ્યાં છો ત્યાંથી જોઈ શકો ભાઈ ફોનમાં. બીજું, એક પણ ક્લાસ મિસ નહીં થાય. કેમ કે આપણે બિઝી છીએ, પણ લેક્ચર તો આવશે ને ભાઈ. જો લાઈવ લેક્ચર અટેન્ડ નહીં થાય તો રેકોર્ડેડ ક્લાસ જોઈ લો, સૌથી બેસ્ટ, બરાબર. અને ત્રીજું, રેગ્યુલર મોક ટેસ્ટ લેવાય છે, એટલે સબ્જેક્ટ સાથે મોક ટેસ્ટ, એટલે આપણને ખબર પડતી જાય ધીરે ધીરે આપણું લેવલ કેટલું અપ થઈ રહ્યું છે. અને દરેક સબ્જેક્ટમાં ફૂલ ગાઈડન્સ આપવામાં આવે છે, બરાબર. બધા બેનિફિટ ઘર બેઠા, જ્યાં તમે હો ત્યાંથી, બરાબર. તો આટલી સારી ફેસિલિટી હને બીજે ક્યાંય નથી ભાઈ, એટલે ખાસ. અને એમાં પણ ઈએમઆઈ ઓપ્શન, રાઈટ. એક તો ફી છે કેટલી ભાઈ, ફી બી ઓછી છે. જો આખા વર્ષની ફી છે ખાલી 7,000, આખા વર્ષની ફી છે ખાલી 7,000, ને એમાં બી જો તમે મારો કોડ યુઝ કરો ને RJ001, એટલે ફીમાં 10% લેસ થઈ જાય. એટલે ભરવાની કેટલી, 6,300, 6,300 ફી થાય આખા વર્ષની, બરાબર. અને એમાં બી જો ઈએમઆઈ ઓપ્શન લઈ લો તો જોઈ લો ભાઈ, ઈએમઆઈ ઓપ્શનમાં, બરાબર. આટલા જ તો ભરવાના હવે, શું વાંધો છે ભાઈ, કેટલા બધા ઓપ્શન છે. 3 મહિને તમારે 3 વારમાં ભરવી છે, 3-3 મહિને કરીને 6 વારમાં ભરવી છે, 9 વારમાં ભરવી છે કે 12 મહિનામાં ભરવી છે, બધા ઓપ્શન્સ તમારી પાસે અવેલેબલ છે, રાઈટ. સો હવે જરાક સજાગ થઈ જાઓ, જાગતા થઈ જાઓ. 2 વર્ષનું સૌથી સારું છે, બરાબર. 2 વર્ષની ફી કેટલી છે ભાઈ, જુઓ 2 વર્ષની ફી ખાલી 7,560 છે. અને જો એમ 8,400 છે, પણ જો મારો કોડ યુઝ કરો ને RJ001, તો ફી કેટલી થઈ જાય, 7,560, બરાબર. અને 7,560માં પણ તમે એકસાથે નથી ભરી શકતા, તો ઈએમઆઈ ઓપ્શન 1 મહિનામાં ખાલી 630 રૂપિયા થાય, 1 મહિનામાં ખાલી 630 રૂપિયા થાય. વિચાર તો કરો જરાક, ને 2 વર્ષ સુધી ક્લાસ ભરવા મળે. 1 વર્ષમાં ફી કમ્પ્લીટ થઈ જાય ને, 2 વર્ષ તમારે બેનિફિટ છે. આ તો ગવર્મેન્ટની પરીક્ષા છે ભાઈ, 2-3 મહિનામાં થોડી ક્લિયર થતી હોય. લોંગ ટર્મનું વિચારીને જ ચાલવાનું, 1 વર્ષ 2 વર્ષનું એવું જ પ્લાન કરવાનું, કે જેથી શું થાય ભાઈ, જેથી આપણે આપણી તૈયારી ફૂલ કરી શકીએ, વારંવાર ફી અલગ અલગ જગ્યાએ ભરવી ના પડે, ને એક જ માં બેનિફિટ મળી જાય, બધું પૂરેપૂરો બેનિફિટ સાથે, ફૂલ ગાઈડન્સ સાથે. ઓકે ડન, તો ધ્યાન રાખજો મારી આ વાતને, અને મારો કોડ બી RJ001, રાઈટ. થેન્ક યુ સો મચ ગાઈઝ. પૂરેપૂરો લેક્ચર ધ્યાનથી જોજો, વાંચી લેજો, આખે આખું યાદ કરી લેજો ભાઈ. જય માતાજી. ફાઇનલી